અંકલ શું નામ તમારું? પોરસ. અને સર તમે ક્યાંથી આવો છો? મણિનગર કાંકરિયા. મણિનગરથી. અને અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલા શું તકલીફ હતી? પહેલા જે અત્યંત સંભળાતું નહોતું બે કાને. બરાબર. અને એક કાનમાં કેટલા વર્ષથી બંધ હતું? એક કાન તો બહુ વર્ષોથી બંધ હતો અને બીજો કાન છેલ્લા એકાદ વર્ષથી ઓછું સંભળાવવા માંડ્યું. અને પેલો જે બીજો કાન છે 10 વર્ષથી વધારે સમય થઈ ગયો. બરાબર. બરાબર. હવે તમે ડોક્ટરો પાસે ગયા હશો, શું કીધું ડોક્ટરોએ? કાનના માટે ડોક્ટરો પાસે ગયા જ નહોતા, એક જગ્યાએ બતાવેલું પણ બરાબર નહીં લાગ્યું, એટલે પછી કોઈ ડોક્ટરને મળ્યા જ નથી. અચ્છા. એટલે એમને પણ જવાબ શું આપ્યો હતો તમને ડોક્ટરે? નસો સુકાઈ ગઈ છે એટલે હવે આનો કોઈ ઈલાજ નથી. મશીન સિવાય બીજું કંઈ નહીં. અચ્છા. હવે અમારી ટ્રીટમેન્ટ આ વગર મશીન વગર ઓપરેશન વાળી તમે લીધી, પછી તમને કેવું લાગે છે બોલો? અત્યારે તો ઘણું સારું લાગે. જે કાન બંધ હતો 10 વર્ષથી એ કાનથી શબ્દો સાંભળી અને તમે જવાબ આપ્યા, મ્યુઝિક સાંભળ્યું, એ 2 કલાકમાં પાછું બરાબર. હવે 3 મહિનાની દવા લેશો એટલે ઇમ્પ્રુવમેન્ટ વધી જશે. તો આ અમારી જે ટ્રીટમેન્ટ છે એમાં જે બીજા લોકો બહેરાશ ભોગવતા હશે એમને શું સંદેશો આપશો? અમારી ટ્રીટમેન્ટ લેવાય કે ના લેવાય? 100% લેવાય. બરાબર. તમારી ટ્રીટમેન્ટ લેવાય જ. અને 3 મહિના પછી જો મારા પાકો બરાબર થઈ જતું હોય તો જે તમે કહો એમ બધામાં થઈ જશે, કોઈ ચિંતા ના કરો. જે 2 કલાકનું તમારું રિઝલ્ટ છે એ પ્રમાણે 3 મહિનામાં ઘણું સારું જે પ્રોગ્રેસ થવાનો છે, કોઈ ચિંતા ના કરશો. ઓકે સર, થેન્ક યુ.